नमस्कार, टीवी नाइनना डिजिटल प्लेटफॉर्ममां आपનું સ્વાગત છે. હું છું અવનીશ ગોસ્વામી. વાત ક્રિકેટની, અત્યારે હાલ આઈપીએલ ચાલી રહી છે ને તેનો રોમાંચ પણ જબરજસ્ત છે. અમદાવાદમાં ફાઇનલ રમાનારી છે ત્યારે અમદાવાદીઓને પણ એ વાતની આનંદ છે કે જ્યારે ફાઇનલ મેચ જે છે તે અમદાવાદમાં રમાશે ત્યારે તેના રોમાંચનો પૂરો આનંદ લેવા મળશે. ગઈકાલે જ્યારે ક્વોલિફાયર વન મેચ ચેપોકમાં એટલે કે ચેન્નઈમાં રમાઈ રહી હતી તે દરમિયાન મહેન્દ્રસિંહ ધોની પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી ચૂક્યો છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ જે છે તેના આધારે જ ફાઇનલમાં ચેન્નઈની ટીમ પહોંચી ચૂકી છે. જે પ્રકારે તે નિર્ણય લેતો જોવા મળતો હતો, જે પ્રકારે તેના ખેલાડીઓ અને અમ્પાયર સાથે ચર્ચા કરતો જોવા મળતો હતો, ત્યારે ચોક્કસ કહી શકાય કે ધોની જે પ્રકારે મેદાનની અંદર પોતાની કેપ્ટનશીપ જે છે તે દર્શાવી રહ્યો છે, પોતાનો અનુભવ જે છે તે દર્શાવી રહ્યો છે, તેને લઈને પોતાની ટીમને તે એ જ પ્રકારે પોતાના અંદાજ પ્રમાણે 10મી વાર આઈપીએલની ફાઇનલમાં પહોંચાડી ચૂક્યો છે. એક વાત ચોક્કસ જોવા મળે કે જ્યારે 15 ઓવર પૂર્ણ થઈ ચૂકી હતી ત્યારબાદ ધોની જે છે તે અમ્પાયર સાથે ચર્ચા કરતો જોવા મળતો હતો. એક વાર એક મિનિટ નહીં, બે મિનિટ નહીં, 3 મિનિટ નહીં, પણ લગભગ પૂરી 4 મિનિટથી વધુનો સમય જે છે તે અમ્પાયર સાથે ચર્ચા કરતો જોવા મળતો હતો. વાત પણ એ હતી કે અમ્પાયર સાથે ચર્ચા કેમ કરવા માટે ઉતર્યો, કારણ કે ધોની એટલે કે કેપ્ટન કૂલ જે છે તે મોટાભાગે મેદાનમાં કૂલ જ જોવા મળતો હોય છે, તે ચર્ચાઓમાં અને દલીલબાજી કરવામાં ખૂબ જ ઓછો જોવા મળતો હોય છે. અને જ્યારે પણ તે દલીલબાજીમાં ઉતરતો હોય અથવા ચર્ચામાં ઉતરતો હોય ત્યારે તેની દુનિયાભરમાં ચર્ચા થતી હોય છે કે મેદાનમાં ધોની કેમ ચર્ચામાં ઉતર્યો અને કેમ દલીલબાજી કરવા માટે ઉતર્યો. ધોનીએ 15 ઓવર જ્યારે પૂર્ણ થઈ ત્યારે ચર્ચામાં ઉતરવાનું એક ખાસ કારણ હતું, પથી રાણાને જ્યારે ઓવર આપવા માટે તે કહી રહ્યો હતો ત્યારે અમ્પાયરે પથી રાણાને ઓવર કરતો અટકાવ્યો હતો. ત્યારે તુરત જ ધોનીએ પણ અમ્પાયર સાથે દલીલ શરૂ કરી હતી કે તેને કેમ અટકાવવામાં આવી રહ્યો છે અને તેને ન અટકાવવામાં આવે જેથી કરીને ઓવર આગળની શરૂ થઈ શકે. એક વાત પણ ચોક્કસ છે, ધોનીના મગજની અંદર ગણિત અને સમીકરણ ફિટ જ હોય છે કે પોતાના બોલરનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો, કઈ ઓવર કોને આપવી અને કેવી રીતે કોની સામે તેનો ઉપયોગ કરવો. કારણ કે રાશિદ ખાન અને વિજય શંકર આ બંને જણા ક્રીઝ પર હતા, બંને જણા રમતમાં હતા, આ ટર્નિંગ પોઈન્ટ બની શકતો હતો. આ બંને જે બેટર હતા તે ખતરનાક સાબિત થઈ શકતા હતા, એટલે ધોનીનું મગજ આ સમય દરમિયાન ખૂબ જ શાતિર હોય એ વાત પણ ચોક્કસ છે. હવે જ્યારે અમ્પાયરે પથી રાણાને જેને અટકાવ્યું ત્યારે એ વાતનો નિયમ સામે આવ્યો હતો કે પથી રાણાને આ નિયમના હેઠળ અટકાવવામાં આવી રહ્યો છે. તમને પણ સવાલ થતો હશે કે નિયમ શું હશે, પરંતુ નિયમ એ વાતનો છે કે પથી રાણા જ્યારે ઓવર કરવા આવ્યો તેના પહેલાં તે મેદાનની બહાર બ્રેક લઈને ગયેલો હતો. બ્રેક લઈને જવા માટે પણ એક નિયમ છે, બ્રેક લઈને જ્યારે જેટલી મિનિટ માટે બહાર જે બોલર છે તે બહાર બેઠો હોય છે, બ્રેક લઈને આરામ પર બહાર ગયો હોય છે, તેટલી જ મિનિટ તેણે પરત મેદાનમાં આવ્યા બાદ મેદાનમાં હાજર રહેવું પડે છે. માની લો કે જે 4 મિનિટ માટે જો બહાર ગયો છે તો 4 મિનિટનો સમય જે છે તે તેણે મેદાનની અંદર વિતાવવો પડતો છે, ત્યારબાદ જ તે બોલિંગ કરી શકતો હોય છે. આ નિયમના હેઠળ તેને અટકાવી દીધો હતો. ક્રિકેટનો આ નિયમ ખૂબ જ મહત્ત્વનો નિયમ છે અને આ નિયમ વિશે ખૂબ ઓછા લોકોને જાણકારી હોય છે, પરંતુ ધોનીએ પોતાના દિમાગનો જાણે કે ઉપયોગ કર્યો હતો. તે જ પ્રકારે તે 4 મિનિટ અમ્પાયર સાથે દલીલબાજી કરી હતી, આ નિયમને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને નિયમને લઈને તેણે જે દલીલો કરી હતી કે પથી રાણા જે છે તેને ઓવર કરવામાં દેવામાં આવે. આ 4 મિનિટનો જ્યારે સમય પૂર્ણ થઈ ચૂક્યો ત્યારે પથી રાણા યોગ્ય ઠર્યો હતો કે તે બોલિંગ કરી શકે છે. ત્યારબાદ તે 16મી ઓવર જે છે તે પથી રાણાએ જ સંભાળી હતી. 16મી ઓવરમાં જે ગણિત હતું ધોનીનું તે ગણિત પ્રમાણે આ બોલિંગ જે છે તેણે સંભાળી હતી, પરંતુ વાત એ છે કે જે પ્રકારે અમ્પાયરે તેને અટકાવ્યું તે અટકાવવાનો નિયમ શું હતો અને નિયમ આ જ હતો.